तो अरवलीना धनसुरामां माछलीओ मारता लोको झड़पाया। नदीमां ब्लास्ट करी माछलीनुं मारण करता मेघशो नदीमां जिलेटिन टोटाथी ब्लास्ट करीने मारण करता। तो महादेवपुर गामनी सीममां पोलीसे कार्यवाही हाथ धरी छे। 7 जिलेटिन टोटा, 3 डिटोनेटर कैप सहित मुद्दामाल जप्त करवामां आव्या। कुल 5 व्यक्ति सामे गुनो नोंधीने कार्यवाही हाथ धराई छे। 4 व्यक्तिओनी आ मामले धरपकड़ पण करवामां आवी छे। गीर सोमनाथना तालाड़ामां मेघ तांडव जोवा मळ्युं छे अने हिरण नदीए वेरेला विनाशने एक महीनो थया बाद पण वेपारीओ सहायथी वंचित छे। नुकसानीनो कोई सर्वे के सहाय न थता वेपारीओमां नाराजगी छे। 18 જુલાઈએ પડેલા 20 ઇંચ વરસાદે શહેરને ગમરોડ્યું હતું। શહેરમાં જ હિરણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। એ સમયે લોકોના ઘરમાંથી ઘરવખરી, દુકાનોમાંથી સામાન તણાઈ ગયું હતું। ગુંદરણ રોડ અને રામલેચી રોડ પરથી તમામ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે, જેનો કાટમાળ ખસેડવામાં પણ વેપારીઓને એક મહિના જેવો સમય લાગ્યો છે। કરિયાણા, ફર્નિચર, લોખંડ, કપડાં, બિયારણ, દવા સહિતની દુકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોની નુકસાની થઈ છે। ત્યારે હજુ સુધી કોઈ સર્વે નથી કરવામાં આવ્યો। સરકાર તરફથી કોઈ તકેદારી ન લેવાતા વેપારીઓમાં રોષ છે। વેપારીઓનું કહેવું છે કે તાલુકામાં ખેડૂતો, પશુપાલકો, ઘર માલિકોને સર્વે બાદ સહાયની ચૂકવણી પણ કરી દેવાય છે, પરંતુ સરકાર વેપારીઓને પરવા નથી કરી રહી। અંદાજિત રોડ, અમારે ગુંદરણ રોડની વાત કરીએ ને સાહેબ, તો એવરેજલી 25-30 કરોડ રૂપિયા નુકસાની તો આરામથી ગણવાની। મારી પોતાની વાત કરું તો મારા શોરૂમની અંદર 800 સીટું લેમિનેટની હતી, 800 સીટ પેક થઈ ગઈ, પાણીમાં અંદર ગરકાવ થઈ ગઈ, હાર્ડવેર ફિટિંગ છે, ઘોડા નીચેથી દુકાનના લેવલથી 2.5 ફૂટ સુધી બધા ઘોડામાં પાણી ભરાઈ ગયું હતું, હાર્ડવેરથી બધું બંગાળમાં જ જાય, એ કોઈ સેલ ન કરી શકીએ આપણે। પર્સનલ મારું 16-17 લાખ રૂપિયાનું નુકસાન છે સાહેબ। ઓછામાં ઓછા 15 દિવસ સફાઈ કરવામાં લાગી ગયા અને દુકાનમાં જે નુકસાન થયું એ બધું સેટલમેન્ટ કરવા માટે ઓછામાં ઓછો 1 મહિનો વયો ગયો છે। હજી નુકસાનીના એંધાણ દેખાય છે આપણે। બધામાં કરોડો લાખો રૂપિયાની નુકસાની થઈ છે, પણ તંત્ર એ સુધા એક જાણ પણ નથી કહી રહી કે તમારે શું છે શું નહીં, આવ્યા પણ નથી। તો વેપારીઓનો આરોપ છે કે સ્થાનિક પ્રતિનિધિ કે કોર્પોરેટરે પણ આજ દિન સુધી કોઈ મુલાકાત નથી લીધી કે સર્વેને લઈ પ્રતિભાવ નથી આપ્યો। સર્વે મામલે તાલાડા નગરપાલિકાના અધિકારીને પૂછતા તેમણે સરકાર પર ટોપલો ઢોળ્યો। પાલિકાને સર્વે કરવાની કોઈ સત્તા ન હોવાનું જણાવ્યું, ત્યારે વેપારીઓને જે નુકસાન થયું છે એ સ્થિતિમાં સરકાર સર્વે કરી સહાય ચૂકવે તો નુકસાનીમાંથી ફરી બેઠા થઈ શકાય તેવી વેપારીઓને આશા છે। કોઈ જાતની સહાયની વાત તો દૂર છે, પણ કોઈ પૂછવા તક નથી આવ્યું કે ભાઈ આજે 18 તારીખે આ રાત્રે બનાવ બન્યો છે કે પાણી આવ્યું અંદર, અને આજે 1.5 મહિનો જેવું થયું, પણ છતાંય કોઈ જાતની કોઈ પૂછપરછ કોઈ કહેવા નથી આવ્યું કે કોઈ વસ્તુને તમારે નુકસાની શું છે શું નહીં, કોઈ મદદની જરૂરિયાત કે કોઈ ગવર્મેન્ટલી કોઈ પૂછપરછ થઈ નથી એમ। અપર લેવલથી વેપારી વર્ગનો કોઈ સર્વે કરવાનો આદેશ નહોતો, કારણ કે રોડ ઉપરની દુકાનો હતી નંબર 2, તેમ છતાં પણ જો તેઓને નુકસાની થયેલું હોય તો સમૂહમાં આવેદનપત્ર અમને આપી દે કે કેટલાક જણાનું કરવાનું છે, જે લોકોને નુકસાની થઈ છે એ લોકો એકસાથે આવેદનપત્ર અમને આપે તો અમે કંઈક ફરીથી પ્રયાસ કરીએ।